તો ધાગંદા શહેરની સરકારી હોસ્પિટલ ખાતે હાલમાં જ બનેલી ઘટના જેમાં ગાયનેક ડોક્ટર હાજર નહીં હોવાથી અન્ય સર્જન દ્વારા ડિલિવરી કરાવવામાં આવેલી મહિલાની સારવાર કરતાં કોઈ પણ કારણસર મહિલા તથા ગર્ભમાં રહેલા બાળકનું મોત નિપજ્યું હતું. ડિલિવરી કરવા ગયેલ મહિલાના પરિવારજનો દ્વારા મહિલાના મોત બાદ સરકારી હોસ્પિટલમાં હંગામો પણ કરવામાં આવ્યો હતો, પરંતુ તાત્કાલિક સ્થાનિક પોલીસે હોસ્પિટલ ખાતે પહોંચી મામલો ઠારે પાડ્યો હતો. આ તરફ વારંવાર સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોના અભાવને લઈને કેટલીય વાર રજૂઆત કરાઈ છે, છતાં હજુ સુધી પૂરતો સ્ટાફ નથી, ત્યારે ગર્ભવતી મહિલાના મોત બાદ પણ હજુ પ્રશાસનના પેટનું પાણી નથી હલતું. ગત 20 જૂનના રોજ ધાંગધ્રાના કામદાર સાંગ ખાતે રહેતી ગર્ભવતી મહિલા તથા બાળકનું મોત થતાં સરકારી હોસ્પિટલના પ્રશાસન સામે લોકોનો રોષ પણ ભભૂકી ઉઠ્યો હતો. ત્યારે મહિલાના મોત બનાવ અગાઉ ધાંગધ્રા સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની માંગ સાથે દયાવાન ગ્રુપના કાર્યકરોએ આવેદનપત્ર પાઠવ્યું હતું, છતાં એક પણ ડોક્ટર હાજર નહીં હોય અને આ બાદ સરકારી તંત્રને જણાવ્યા છતાં પણ ડોક્ટરની બેદરકારીના લીધે મહિલા તથા બાળકનું મોત થતાં આજે દયાવાન ગ્રુપ દ્વારા ધાંગધ્રા ડેપ્યુટી કલેક્ટર સહિત રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે સરકારી હોસ્પિટલની બેદરકારીને લીધે મહિલાની મોતથી સમગ્ર ધાંગધ્રાના રહીશોનું હૃદય કંપી ઉઠે છે. આગામી 10 દિવસમાં જો સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોનો પૂરતો સ્ટાફ નહીં ફાળવવામાં આવે તો હવે આંદોલનના સ્વરૂપે ભગતસિંહનો રસ્તો અપનાવી દયાવાન ગ્રુપના યુવાનો અનેક જલદ કાર્યક્રમો આપશે, જેની સંપૂર્ણ જવાબદારી સરકાર તથા પ્રશાસનની રહેશે. ધર્મેશ રબારી, ZS TV, ધાંગધ્રા. હોસ્પિટલમાં ધાંગધ્રા સરકારી હોસ્પિટલમાં ડૉક્ટર ના હોવાના કારણે અમે અગાઉ 2 મહિના પહેલાં એક આવેદનપત્ર આપ્યું હતું, જેનો કોઈ જ નિકાલ આવ્યો નથી. અમને ખોટા ખોટા લલીપોપ આપ્યા હતા કે આજે ડૉક્ટર આવી જશે, કાલે આવી જશે, અને એ પ્રમાણે અમે અમારું આંદોલન રદ કર્યું હતું. અને અત્યારે અમે બીજી વાર આજે આયોજનપત્ર આપ્યું કે જે અમને 5 દિવસ પહેલાં એક મહિલા અને બાળકનું મોત થઈ ગયું, જેમાં ડિલિવરી થઈ જ નથી, અને એમનામ કોઈ ડૉક્ટર છે નહીં, અને બહારના જે ડૉક્ટર આવે એ પૈસા દઈને આવે, કલાક કલાક આવે, એ ડૉક્ટર એમ કીધું કે અમારો ટાઈમ હોય ત્યારે આવી, બરાબર. એટલે એ પ્રમાણે જો આજે અમે આયોજનપત્ર આપ્યું હોય, જો આનો નિકાલ 10 દિવસમાં નહીં આવે તો અમે અહીંયા ઉપવાસ ઉપર બેસું, અને જરૂર પડે તો અત્યારે ગાંધીજીના માર્ગે હાલી આગળ ભગતસિંહ પણ બનવા તૈયાર છીએ, અને આમાં જે પણ થાય એની જવાબદારી સરકાર તરફ રહેશે. પહેલાં જે સરકારી હોસ્પિટલમાં મારા ભાઈના વાઇફને અમે દાખલ કરેલ અને એ 2 ડિલિવરીમાં ઓફ થઈ ગયેલ, બાળકને પણ કાઢવામાં આવેલ નથી, અને સરકારી સરકારી દવાખાના કોઈ ડૉક્ટર હાજર નહીં હોય, કોઈ ગાયનેક નથી હાજર, કોઈ જવાબદાર વ્યક્તિ કોઈ નથી, બસ એક MBBS છે પણ એ પણ બસ ખાલી નામના જ છે. અને આ બીજી વાર આ વસ્તુ ના બને એટલા માટે અમારે પત્રકાર ભાઈઓ સહિત અમે અત્યારે આવેદનપત્ર આપવા આવેલ છીએ, જે અત્યારે અમે આવેદનપત્ર આપી દીધું છે.